નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો, ગુજરાત બજેટ 2020-21માં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આપણા કૃષિમંત્રી છે એમનું નામ છે રણછોડભાઈ ચનાભાઈ ફળદુ, એટલે કે RC ફળદુ સાહેબ. મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 7423 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગુજરાતના ખેડૂતોને 0% વ્યાજ દરે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે, જે માટે કુલ રૂપિયા 1000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂપિયા 1190 કરોડની એમાં જોગવાઈ કરેલ છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત 300 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના શું છે? તો આ યોજનાનું મુખ્ય લક્ષ્ય કૃષિ અને સમવર્ગી ક્ષેત્રોને સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવાની સાથે 11મી યોજના સમય દરમિયાન કૃષિ ક્ષેત્રમાં 4% વાર્ષિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો એમનો મુખ્ય લક્ષ્ય છે. કયા ઉદ્દેશ સાથે કાર્ય કરે છે? તો રાજ્યોમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે પ્રેરણા મળે, રાહત અને સ્વાયત્તતા પૂરા પાડવા માટે રાજ્યોને ખેતી માટે આયોજન અને અમલ મળે, ખેડૂતોને અધિકતમ વળતર મળે, રાજ્યો અને જિલ્લાઓ માટેની કૃષિ આયોજનની ખાતરી કરવી. આ સિવાય આ યોજના સંબંધિત કેટલાક ક્ષેત્રોની આપણે યાદી જોઈએ તો પાક પાલન એટલે કે બાગાયતપણીમાં આવી જશે, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્ય, કૃષિ સંશોધન અને શિક્ષણ, કૃષિ માર્કેટિંગ, ખાદ્ય સંગ્રહ અને વખાર, જમીન અને જળ સંરક્ષણ, કૃષિ અને નાણાકીય સંસ્થાઓ, અન્ય કૃષિ અને સહકાર કાર્યક્રમો, આ બધા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સંકળાયેલા છે. કૃષિનું યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ રૂપિયા 45,000 થી 60,000ની સહાય, તેમજ આશરે 32,000 ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 235 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુ કે પછી અન્ય પરિબળોથી જે પાક ઉત્પાદનને નુકસાન થાય છે, તો એ નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સહાય યોજનાથી ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન, ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવા માટે એકર દીઠ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આવા સ્ટ્રક્ચરના બાંધકામ માટે NA ની મંજૂરીથી મુક્ત આપવામાં આવે છે, જેના માટે રૂપિયા કુલ 300 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આ યોજના અંતર્ગત ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતને એક ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂપિયા 900 અને વાર્ષિક રૂપિયા 10,800ની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અંદાજે 50,000 ખેડૂતોને આવરી લેવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કિસાન પરિવહન યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂપિયા 50,000 થી 75,000 સહાય આપવામાં આવશે અને અંદાજિત 5,000 ખેડૂતોને લાભ આપવા રૂપિયા કુલ 30 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે આશરે 10 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ, શેરડી તથા તેલીબિયા પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા માટે કુલ રૂપિયા 87 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન આ યોજનાનો શુભારંભ 2007માં થયો હતો અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ઘઉં, ચોખા અને કઠોળની ઉત્પાદકતામાં વૃદ્ધિ લાવવા, જેથી દેશમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ આપણે સુનિશ્ચિત કરી શકાય. આગળ વાત કરીએ, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા 72 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં એનો લાભ જો મેળવવો હોય તો એના લાભ મેળવવા માટેની કેટલીક શરતો પણ મૂકેલી છે, જેમાં શરતમાં જોઈએ તો મૃતક અથવા તો કાયમી અપંગ વ્યક્તિએ પોતાના નામે, સંયુક્ત કે વ્યક્તિગત નામે જમીન ધારણ કરેલી હોવી જોઈએ, મૃત્યુ કે કાયમી અપંગતા અકસ્માતને લીધે ઉદ્ભવવી જોઈએ, અથવા તો કુદરતી મૃત્યુ કે આપઘાતના કિસ્સામાં આ વસ્તુ સામેલ થતી નથી, વારસદારના કિસ્સામાં મૃતક ખાતેદાર ખેડૂતનો પ્રથમ હયાત વારસદાર પછી પુત્ર હોય કે પુત્રી એ હોવા જોઈએ. શું લાભ મળે છે આમાં? તો વ્યક્તિનું મૃત્યુ કે કાયમી અપંગતા હોય
તો 1,00,000 રૂપિયાનો લાભ મળે છે, અથવા તો અકસ્માતને કારણે 2 આંખ કે પછી 2 અંગ અથવા તો હાથ અને પગ ગુમાવવાના કિસ્સામાં પણ 1,00,000 રૂપિયાની સહાય મળે છે. અકસ્માતને કારણે 1 આંખ અને 1 અંગ ગુમાવે તો 1,00,000 રૂપિયાની સહાય મળે છે. પણ જો મિત્રો અકસ્માતને કારણે 1 આંખ અથવા તો પછી 1 અંગ, ખાસ યાદ રાખજો મિત્રો, 1 આંખ અને 1 અંગ હોય, 1 આંખ અને 1 અંગ એટલે કે કુલ 2 અંગ થાય તો 1,00,000 રૂપિયા, પણ 1 આંખ જ હોય અથવા તો કોઈ પણ 1 અંગ હોય એટલે કે 1 જ વસ્તુ હોય તો 50,000 રૂપિયાની સહાય મળે છે. અને આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે? તો ખાતેદાર ખેડૂતનું મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારે અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં મૃત્યુ તારીખથી 90 દિવસની અંદર એને સંબંધિત એના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે. જો 90 દિવસ પછી એમને અરજી મળશે તો એ અરજી માન્ય રહેશે નહીં. આગળ વાત કરીએ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા ₹34 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે સ્થાપવા માટે ₹12 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પણ મિત્રો આપણે જો જીકેને અન્ય પ્રશ્નો વિશે જો જોઈએ તો હાલમાં કૃષિ યુનિવર્સિટી આપણી પાસે 4 આવેલી છે. એમાં પ્રથમ છે દાંતીવાડા, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે અને એની સ્થાપના 1972માં થયેલી હતી. આ સિવાય અન્ય બીજી 3 યુનિવર્સિટી, જૂનાગઢ યુનિવર્સિટી, નવસારી યુનિવર્સિટી અને આણંદ યુનિવર્સિટી, કે જેની સ્થાપના 2004માં થયેલી હતી. પશુપાલન વિશે મિત્રો માહિતી લઈએ તો મુખ્યમંત્રી પશુધન સહાય યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના 1 ગાય અથવા તો 1 ભેંસ દીઠ 1 પશુના વિયાણ દરમિયાન 1 માસ માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50% રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે, જે માટે કુલ ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળ માધ્યમથી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવશે. આ યોજના હેઠળ રજિસ્ટર પાંજરાપોળને અપગ્રેડ કરવા માટે 1 વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી અને ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરિગેશન, સ્પ્રિંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે, કે જેના માટે કુલ ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા માટે કુલ 81 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કરુણા એમ્બ્યુલન્સ 1962ની સેવા 31 શહેરોમાં શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદૃઢ કરવા માટે કુલ ₹13 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો આ કરુણા એમ્બ્યુલન્સની શરૂઆત ક્યારે થઈ હતી? ખાસ યાદ રાખજો મિત્રો, 2018માં થઈ હતી. આગળ બાગાયત વિશે જોઈએ તો હજારો લારીવાળા ભાઈ બહેનો રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં ઊભા રહી અને ફળફળાદી કે શાકભાજી વગેરેનું વેચાણ કરે છે, તો આવા લોકોની એની સાઈઝ મુજબની છત્રી આપવામાં આવશે. આવા અંદાજે 65,000 છૂટક વેચાણકારો માટે ₹8 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા માટે અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા, જામનગર, કચ્છ, નવસારી, છોટાઉદેપુરમાં FPO આધારિત માળખાકીય સુવિધાઓ માટે કુલ ₹25 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો આ FPO શું છે? તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે. આગળ જોઈએ કૃષિ યુનિવર્સિટી. તો કૃષિ યુનિવર્સિટી માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને બનાવવા માટે કુલ ₹750 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મત્સ્ય ઉદ્યોગ માટે મિત્રો વાત કરીએ તો પરંપરાગત રીતે માછીમાર કરતા નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય મળશે. આ યોજના અંતર્ગત જે દરિયાઈ ફિશિંગ માટે જે બોટ વપરાય છે એમાં 2 સ્ટ્રોક 4 સ્ટ્રોક એમ IBM અને OBM એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ ₹1,20,000ના 50% સહાય આપવામાં આવશે. આ યોજના માટે કુલ ₹9 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. માછીમારોની બોટના એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણ વેરા માફી યોજના અંતર્ગત ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મત્સ્ય બંદરોના વિકાસ માટે
કુલ રૂપિયા 150 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા માટે કુલ રૂપિયા 87 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઈ શકે તે માટે બોટ પર સેફ્ટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા 2 કરોડની જોગવાઈ કરેલી છે. સહકારની વાત કરીએ તો ખેડૂતો ખેત પેદાશોના વેચાણ માટે બજાર સમિતિઓમાં લાવે છે ત્યાં કમોસમી વરસાદ કે અન્ય કોઈપણ કુદરતી આફત આવી જાય એ સમયે ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિમાં 5000 મેટ્રિક ટન સુધીના ગોડાઉન બનાવવા માટે કુલ રૂપિયા 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. નબળી કે બંધ ખાંડ સહકારી મિલોને જોડાણ કરતી સદ્ધર સુગર મિલને રૂપિયા 25 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ 2018-19ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ 5 વર્ષની અવધિ માટે મેળવેલ સોફ્ટ લોનના વ્યાજ ભરવા પાત્ર તથા વ્યાજના 7% અથવા તો ખરેખર ચૂકવવામાં આવનાર વ્યાજ બેમાંથી જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ 4 વર્ષ સુધી અપાશે, જેના માટે કુલ રૂપિયા 23 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, હજી આપણે બજેટમાં વધુ માહિતી ભાગ 3માં મેળવીશું. અને મિત્રો, જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી માહિતી ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.